બીજા એક મહત્વના સમાચાર. સુરતથી તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટના. આગની ઘટનાને 24મી તારીખે મહિનો પૂર્ણ થશે. આ ઘટના સ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી ચોવીસ કલાક પર આપે જોયા. ગ્રાઉન્ડ ઝીરો પરથી ઝી ચોવીસ કલાકે તેનું રિપોર્ટિંગ કર્યું. ત્રીજા અને ચોથા માળના ચોંકા આવનારા દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા. 16 લોકોના આગમાં સળગી જવાથી તેમાં મૃત્યુ થયા અને કુલ 22 લોકોના સમગ્ર ઘટનામાં મૃત્યુ થયા હતા. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સુરતથી તેજસ આપણી સાથે જોડાયા છે. જી તેજસ, જે રીતે જે આગકાંડની જે કમનસીબ ઘટના સુરતની અંદર બની હતી, 24મી તારીખે તેને એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આખી ઘટનાનું કવરેજ ઝી 24 કલાકે જે બતાવ્યું હતું, શું કહેશો તે વિશે? જરૂરથી, 24 તારીખે ખૂબ જ ગોઝારી ઘટના બની હતી. આજે 23 તારીખ છે. કાલે સાંજે લગભગ 3:30 થી 4:15ના અરસામાં આગની ઘટના બની હતી. હું આપને એક કરુણ દ્રશ્યો બતાવીશ. હું અત્યારે ચોથા માળે છું અને ચોથા માળ પર જે ડોમવાળો સેટ છે, જ્યાંથી જે બાળકો છે તે કૂદ્યા હતા અને સાથે જે બાળકો છે તેમના અહીંથી સળગી જવાથી મોત થયા હતા. આ ઘટના સ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યો છે. આ જગ્યા ઉપર જે બાળકો હતા, જે ભાવિન બુટાણીનું જે આર્ટ ક્લાસ ચાલી રહ્યું હતું, તે આ સ્થળ છે. આપ જોઈ શકો છો આ જે ઘટના છે, આપ સામે જે આપણે બાળી દેખાય છે, આગળ જઈ શકતા નથી કારણ કે ભાગ પોલો છે અને પડી જવાય તેવું છે, કારણ કે લાકડાનો આખો ભાગ છે. આ જે બારી આપણે દેખાઈ રહી છે ત્યાંથી જ બાળકો કૂદ્યા હતા. અંદાજે તમને આપણે વાત જો કરવામાં આવે તો લગભગ 6 બાળકોના અહીંથી કૂદી જવાના કારણે મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હતા. અને બીજી તરફ જે 100 લોકો, જે કમનસીબ 16 વિદ્યાર્થીઓના આમાં મોત થયા છે, તે આ જ ઘટના સ્થળ છે. જોઈ શકો છો અત્યારે મારી ચારે બાજુ આપને જે નજારો દેખાતો હશે, ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો છે. પહેલી નજરે અમને પણ આ ઘટના સ્થળે આવીને અમે પણ ચોંકી ગયા હતા. આપ જોઈ શકો છો આ બધો શેડ બનાવવામાં આવ્યો છે, પીઓપીનો શેડ છે, સાથે જ એલ્યુમિનિયમ છે, ફાયર એક્સ્ટેન્શનના બોટલો આપણે દેખાઈ રહ્યા છે જેમાં આગ બુઝાવવાનું કામ કરવામાં આવતું છે. ટાયરો આપને બતાવીશ, કારણ કે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો હાઈ લેવલ કમિટી, તેમાં નોંધ્યું હતું કે ત્યાં આગળ ટાયર પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આર્ટ ક્લાસ હોવાના કારણે અહીં ટાયરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોમ્પ્રેસર બધા ભરી ગયા છે, જે ઇસીના આવે છે, તે કોમ્પ્યુટર સહિતનો જે ભાગ છે તે બધો સળગી ગયેલો આપણે દેખાતો હશે. ખાસ હું આપને એક દ્રશ્ય બતાવવા માંગીશ જે ઝી 24 કલાકે સૌથી પહેલાં બતાવ્યા હતા. હું આપને એક જગ્યા બતાવીશ જ્યાં જે દરવાજો ખુલ્લો હોત તો કદાચ લોકો બચી ગયા હોત. મારી પાસે આપ જોઈ શકો છો આ લાકડાનો શેડ છે. આ લાકડાનો શેડ એ છે, આ જે જગ્યા છે લાકડાનો શેડ આપણે દેખાયો છે, આ એક પગથિયા છે. આની નીચે પગથિયા છે. જો આ ભાગ ખુલ્લો હોત તો જે 16 જણાના સળગી જવાના કારણે મોત થયા છે તે મોત થયા ના હોત, તે લોકો અહીં ઉતરી શક્યા હોત. એટલે સ્પષ્ટપણે આ જે ઘટના છે, જો કહો છો જે લાકડાના શેડ અલગ અલગ પડ્યા છે, ટાયરો આપણે દેખાઈ રહ્યા છે, એસી કોમ્પ્રેસર છે, અને આ જ ઘટના સ્થળેથી જે બાળકો છે તે કૂદ્યા હતા. આપ જોઈ શકો છો, હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે જગ્યા પરથી બાળકો કૂદ્યા હતા. આપ જોઈ શકો છો આ એ બારી છે, જે બારી પરથી બાળકો કૂદ્યા હતા, નીચે કૂદવાના કારણે તેમના મોત થયા હતા. હું એ સ્થળ પર જવાનો પ્રયાસ કરીશ અને આપને બતાવીશ કે કઈ રીતે આખી ઘટના બની હતી અને ઘટનાની અંદર બાળકોના મોત થયા છે. આપ જોઈ શકો છો આ એ બારી છે જેના પરથી બાળકો કૂદી રહ્યા હતા. આટલી ઊંચાઈ પરથી કૂદવાના કારણે તેમના મોત થયા હતા. આ ઘટના અનેક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી અને આપ જોઈ શકો છો, હું આપને દ્રશ્ય બતાવીશ. આ એ બારી છે જેના પરથી વેન્ટિલેશન પરથી જે બાળકો ત્યાં કૂદ્યા હતા, ઉપરના ભાગે જો આપ જોઈ શકો છો આ એક પ્રકારનું એક મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે બાળકો કૂદી રહ્યા હતા ત્યારે આ જગ્યાના પાછળના ભાગમાં, એટલે અહીં ગાડી જે 16 લોકો સળગી ગયા હતા, તે લોકો હતા, તે લોકો બચવાનો પ્રયાસ કરવા માંગતા હતા પરંતુ દરવાજો બંધ હોવાના કારણે તે અંદર આવી શક્યા નહોતા અને તેના જ કારણે તેમના મોત થયા હતા. ટાયરો આપણે દેખાઈ રહ્યા છે. આ જે ટાયર, ખાસ કરીને જે કમિટીએ નોંધ્યું હતું, આ જે ટાયર છે તેના પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપણે દેખાઈ રહ્યું છે આ ટાયર જે રીતે બેસવાની એની એક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ જે હતી તેના જ કારણે આ જે ઘટના છે તેમાં લોકોના મોત થયા હોવાનું અત્યારે કમિટીએ પણ માન્યું છે અને તપાસમાં પણ એ બહાર આવ્યું છે. અત્યાર સુધી 10 લોકોની આ સમગ્ર કેસમાં ધરપકડ થઈ ગઈ છે. પરિવારજનો માંગણી કરી રહ્યા છે કે આખી ઘટનાની અંદર જે લોકો છે જવાબદાર તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. બીજી એક ચોંકાવનારી વસ્તુ અહીં એ પણ છે કે આ જે ભાગ છે તે આખો ઇલીગલ બનાવવામાં આવ્યો છે, ખોટી રીતે બનાવવામાં આવ્યો છે, તેનું ખોટી રીતે આખો શેડ બનાવવામાં આવ્યો છે અને તેના જ કારણે આખી ઘટના બની છે. જે લોકો ફસાયા હતા તે એટલા માટે નીચે નહોતા ઉતરી શક્યા કારણ કે એક જે એલ્યુમિનિયમના એંગલ આવે તેના ઉપર લાકડા મૂકીને દાદર બનાવવામાં આવ્યો હતો. હું આપને દાદર પણ બતાવીશ જે દાદર આગમાં સળગી ગયો હતો.
જોઈ શકાય છે આ દાદર છે, જ્યાં ઘડી જે દાદર છે તે સળગી ગયો હતો અને તેના જ કારણે જે એલ્યુમિનિયમ જે લોકો હતા જે અહીં ઉપર ફસાયેલા હતા તેમને નીચે ઉતારવાનું હતું, પરંતુ આ જે એંગલ છે આપ જોઈ શકો છો, અમે પણ ખૂબ રિસ્ક લઈને ઉપર આવ્યા છીએ. આપ જોઈ શકો છો આ જે ભાગ છે ત્યાં ઘડી લાકડાના પાટિયા મૂકવામાં આવ્યા હતા જેથી કરીને લોકો નીચે ઉતરી શકે. હું આપને દ્રશ્ય પણ બતાવીશ કેવી રીતે અમે આવ્યા હતા. આપ જોઈ શકો છો અમારે ખૂબ જ રિસ્ક લઈને અહીં નીચે ઉતરવું પડી રહ્યું છે, દાદર પકડીને સળિયાના એંગલ પકડીને ઉતરવું પડી રહ્યું છે. એટલે સ્પષ્ટપણે જે ઘટના છે આ ઘટના એ બતાવે છે કે અહીં જે બાળકો હતા જે ફસાઈ ગયા હતા તેમને નીચે જો ઉતરવું હોય તો કેવી રીતે ઉતરી શકે. સ્પષ્ટપણે આ ખૂબ ગંભીર ઘટના છે, ખૂબ મોટી બેદરકારી રાખવામાં આવી છે. 22 લોકોના મોત થયા છે અને મોતના માત્ર 10 જવાબદાર નથી, અનેક લોકો જવાબદાર છે. ભલે ક્રાઇમ બ્રાન્ચે અત્યારે 10 લોકોની ધરપકડ કરી હોય પરંતુ પરિવારજનો માંગણી કર્યા છે કે જે ઉચ્ચ અધિકારીઓ જેમની પણ જવાબદારી આખા કિસ્સામાં આવે છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. જી જી, આભાર તેજસ સમગ્ર જાણકારી આપવા માટે. તો ઘટના સ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યો Zee24 કલાક પર આપ જોઈ શકો છો. અત્યારે ત્યાં આગળ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે તે આપ જોઈ શકો છો.